ભાજપના ગઢસમા વોર્ડ નંબર 3માં આવેલા નારાયણનગર 5માં ઉભરાતી ગટરોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઉભરાતી ગટરોથી લોકો નરકાગારની સ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો લાઇટના પણ ઠેકાણા નથી। અહીંના લોકો પાલિકામાં હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ ભૂગર્ભ ગટરો ઉભરાતા માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિક રહેવાસીઓમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરમાં ભાજપનો ગઢ ગણાતું નારાયણનગર 5 સોસાયટીમાં જ મહિનાઓથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉભરાતી ગટરના મુદ્દે અવારનવાર રજૂઆત અને અરજી કર્યા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા સોસાયટીના લોકોને પોતાની સાથે બાળકોની સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે। ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર અને નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો રૂપિયા ખર્ચાયાનો દાવો કરી રહી છે, ત્યારે વોર્ડ નંબર 3ના નારાયણનગર 5માં ભરૂચ નગરપાલિકાનો દાવો પોકળ સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે। મુખ્ય માર્ગોની ઉભરાતી ગટરોની સાથે માર્ગ પર લાગેલી સ્ટ્રીટ લાઇટો પણ ન ચાલતી હોવાથી સ્થાનિકોના મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો તે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। નારાયણ 5ના સ્થાનિકોએ નગરપાલિકા સત્તાધીશોને જણાવ્યું હતું કે વહેલી તકે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે નગરપાલિકામાં હલ્લાબોલ કરીશું। નારાયણનગર 5માંથી બોલું છું। આ ગટર છે ને 3-3 મહિને અમારી ભરાઈ જાય છે, એનો કોઈ નિકાલ આવતો નહીં, તો શું કરવાનું? હવે અમે 1.5 મહિનો થઈ ગયા, 15-20 દિવસથી આ ભરાયેલું છે, કોઈ ધ્યાન જ નહીં આવતું। અમે કેટલી વાર બધાને અરજી આપી, લાઇટની બી અરજી આપી, તો કોઈ ધ્યાન જ નહીં આવતું। એનો કંઈ નિકાલ કરો તો અમને કંઈ સમજણ પડે। રાતે મચ્છર બોકડે છે, બેસવા જ નહીં દેતા બહારો, ઘરમાં બી એટલા મચ્છર ગંધાય પણ એટલું, લીર જેવું આ જીવડા પડી ગયા ત્યાં। હવે અમારે કેવી રીતે રહેવાનું, જીવવાનું? છોકરાઓ ઘરની બહાર નીકળવા તૈયાર નહીં, કેવી રીતે કરવાનું? છેલ્લા 2 મહિનાથી ગટરનો પ્રોબ્લેમ એટલો બધો વધી ગયો છે કે બહાર બેસવાનું નથી બેસાતું, કે નાના છોકરાઓને પણ રમવા નથી નીકળાતું। આ કોરોનાની મહામારીમાં છોકરાઓ ક્યાં શું કરે, રમવાનું નથી મળતું છોકરાઓને। આ કોરોના બ્લેક ફંગસ રોગ વધી રહ્યા છે, તો હજુ બીજા રોગ ફેલાય અને છોકરાઓને બી વધે બીમાર પડાય તો એની સ્થિતિ શું? નગરપાલિકાને એટલું જ અમને છે કે ગટર અમારી સાફ સાફ કરે અને અમારો રોડ ચોખ્ખો બને, બસ એ જ છે। રાતને અમારાથી મચ્છરનો એટલો બધો ત્રાસ છે, બપોરે નો તડકામાં દુર્ગંધ એટલી બધી ફેલાય છે, અને છોકરાઓનેથી બી બહાર નીકળાતું નથી અમારાથી બહાર બેસાતું। નગરપાલિકા બસ આવે અને અમારું ગટર લાઈનનો સાફ સફાઈ કરી શકે ને અમને ગટર લાઈન ચોખ્ખી બસ કરે, એટલો પ્રોબ્લેમ અમને સોલ્વ કરી આપે તો સારું છે।